નમસ્કાર મિત્રો, આજે આપણે નવો ટોપિક વિશે આપણે વાત કરીએ, માપનમાં અનિશ્ચિતતા અને વૈજ્ઞાનિક સંકેત. તો માપનની અંદર ઘણી બધી આપણને અનિશ્ચિતતા જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ કે રસાયણ વિજ્ઞાનમાં અત્યંત મોટી સંખ્યા ધરાવતા પરમાણુ અથવા ખૂબ જ ઓછું દળ ધરાવતા પરમાણુ જેવા કે હાઇડ્રોજન પરમાણુનું દળ, પ્લાન્ક અચળાંક, પ્લાન્ક અચળાંક, પ્રકાશની ગતિ વગેરેમાં આટલી મોટી માત્રા દર્શાવવા માટે વૈજ્ઞાનિક સંકેતનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે જેમ કે 258.51 ને દર્શાવવા માટે 2.58×10^2 વડે દર્શાવી શકાય. કે ડાબી બાજુ આપણે જે બે સ્થાન છે એને આપણે એના પાવરમાં આપણે પુટ કરીએ છીએ, તે જ રીતે 0.0028 ને આપણે 2.8×10^-4 એટલે કે જમણી બાજુ જે ચાર સ્થાન છે તેને આપણે 10^-4 ફૂટ વડે દર્શાવી શકીએ છીએ, વડે દર્શાવી શકાય છે. તો એ આપણે વૈજ્ઞાનિક સંકેતની અંદર એ આપણે કેટલાક ગુણાકાર અને ભાગાકાર વિશે એ આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો એની અંદર એ આપણે ગુણાકાર, ભાગાકાર અને સરવાળા તથા બાદબાકી વિશે આપણે ચર્ચા કરીએ. તો એની અંદર આપણે ફર્સ્ટ આપણે વાત કરીએ કે ગુણાકાર અને ભાગાકાર. તો ફર્સ્ટ આપણે ગુણાકારની વાત કરીએ કે 5.6×10^5×6.9×10^8 છે. તો અહીંયા બંનેના ગુણાકાર કરવા માટે કે 5.6×6.9×10^ આ જે એની પાવરમાં એટલે કે ઘાતાંકમાં છે એ બંનેનો આપણે સરવાળો થશે, તો 5+8. તો therefore અહીં આપણે કે 5.6 અને 6.9 બંનેનો જે ગુણાકાર છે કે એ આપણને મળશે 38.64×10^13 થશે. ધેરફોર અહીં આપણે એક પોઈન્ટ આપણે ડાબી બાજુ આપણે ખસીએ તો 3.864×10^14 એક ઘાત અહીં આપણે વધશે. તો આપણે આન્સર આપણે લાવી શકીએ છીએ.
सेकंड तीसरी तेज रीते ही आपने बात करी है कि 9.8 इनटू 10 रेस्ट टू माइनस 2 पावर अने सेकंड छे कि 2.5 इनटू 10 रेस्ट टू माइनस 6 तो बने ना ही आपने गुणाकार मारे कि 9.8 इनटू 2.5 10 रेस्ट टू आ बने जे पावर मार छे घातक मा एनो ही आपने सरवाळो करी माइनस 2 प्लस माइनस 6 तो बने को जे आपने आंसर मळे छे 24.50 आ बने नु ही आपने सम करिए तो माइनस 8 पावर થશે તો देयरफॉर 2.450 इनटू 10 रेस्ट टू माइनस 7 पावर અહીંયા આપણે આન્સર અહીં આપણે મેળવી શકીએ છે તે જ રીતે ભાગાકારની અંદર ય આપણે વાત કરીએ કે 2.7 इनटू 10 रेस्ट टू माइनस 3 डिवाइड बाय 5.5 इनटू 10 रेस्ट टू माइनस 4 આ બંનેના ભાગાકાર માટે અહીંયા આ જે માઈનસ એટલે કે નીચેની જે ઘાત છે એ ઉપર જશે તો આ બંનેનો જે ભાગાકાર છે કે આપણને મળે છે આન્સર 0.4909 ઇનટુ 10 રેસ્ટ ટુ માઈનસ 7 પાવર તો देयरफॉर 4.909 ઇનટુ 10 રેસ્ટ ટુ માઈનસ 8 પાવર થશે અહીંયા આપણે આન્સર કલેક્ટ કરી શકીએ છીએ તે જ રીતે અહીં આપણે સરવાળાને બાદબાકીની અંદર અહીં આપણે વાત કરીએ સરવાળા અને બાદબાકી તો સરવાળા અને બાદબાકીની અંદર અહીં આ ફર્સ્ટ અહીં આપણે વાત કરીએ 6.65 into 10 raised to 4 power plus second ये आपने आप लोग छे 8.95 into 10 raised to 3 power तो ये बने नो ये आपने सर्वाधिक करवा माटे जे घातांक जे छे कि जिन्हें ये आपने सरकी करवा मावे छे तो 6.65 प्लस અને એ આપણે 0.895 વડે દર્શાવી શકીએ તો બંનેનો જે ઘાતાંક છે એ આપણે સમાન થઈ જશે देयरफॉर આપણે લાસ્ટ ની અંદર ય આપણે આન્સર મળશે 7.545 ઇનટુ 10 રેસ્ટ ટુ 4 પાવર કે સરવાળા અને બાદબાકી ની અંદર અહીં આપણે ઘાતાંક ય આપણે સરખા કરવા પડે છે સેકન્ડ ય આપણે લઈએ છીએ के 2.5 इनटू 10 रेस्ट टू माइनस 2 माइनस 4.8 इनटू 10 रेस्ट टू माइनस 3 तो ये आपने बाबाकी नहीं ये आपने बात करी है छे तो बाबाकी नहीं अंदर ये आपने घातांक सरखा करी है तो 2.5 इनटू 10 रेस्ट टू माइनस 2 पावर माइनस 0.48 into 10 raised to minus 2 so therefore 2.5 minus 0.48 into 10 raised to minus 2 power so therefore ये आपने last answer मोड़ से 2.02 into 10 raised to minus 2 power ये आपने answer ये आपने मिलवी सकी है ठीक तो ये आपने सर्वाधिक बात बात किया ने गुणाकार तथा भागाकार વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે નેક્સ્ટ અહીં આપણે પોઈન્ટ ની વાત કરીએ અર્થસૂચક અંક કે અર્થસૂચક અંક ની અંદર અહીં આપણે વાત કરીએ કે માપન ની અંદર માપનમાં
અનિશ્ચિતતા જોવા મળે છે તેમ છતાં પરિણામો પરિશુદ્ધ અને ચોક્કસ હોવા જોઈએ અને ચોક્કસ હોવા જોઈએ તો પરિશુદ્ધના સંદર્ભમાં અહીં આપણે વાત કરીએ કે પરિશુદ્ધના સંદર્ભમાં એક જ જથ્થાના જુદા જુદા એક જ જથ્થાના જુદા જુદા માપનમાં નજીકતા પણ હોય છે જ્યારે ચોક્કસમાં મળેલા પરિણામ પરિણામની સાચા પરિણામ સાથે સાચા પરિણામ સાથે સંબંધ દર્શાવે છે તો અહીં આપણે વાત કરીએ કે માપનની અંદર અહીં આપણે ઘણી બધી અનિશ્ચિતતા જોવા મળે છે તેમ છતાં હંમેશા પરિણામો જે છે એ પરિશુદ્ધ અને ચોક્કસ હોવા જોઈએ તો પરિશુદ્ધના સંદર્ભમાં એક જ જથ્થાના જુદા જુદા માપનમાં આપણને નજીકતાપણાનો અહીં આપણને સંદર્ભ દર્શાવે છે જ્યારે ચોક્કસતામાં મળેલા પરિણામની સાચા પરિણામ સાથે સંબંધ દર્શાવે છે તો અહીંયા આપણે અર્થસૂચક અંકો નક્કી કરવા માટેના અહીંયા આપણે કેટલાક નિયમોની અંદર અહીં આપણે વાત કરીએ તો અહીંયા અર્થસૂચક અંકો નક્કી કરવા માટે આપણે નિયમોની આપણે ચર્ચા કરી તો ફર્સ્ટ અહીં આપણે નિયમની વાત કરીએ કે બધા સૂચિત સિવાયના બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક અર્થસૂચક અંકો ગણાય છે કે ફર્સ્ટ કે આપણે વાત કરીએ છીએ કે બધા જ શૂન્ય સિવાયના અંકો જે છે કે જેને આપણે અર્થસૂચક અંકો તરીકે ઓળખવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 258 માં ત્રણ અર્થસૂચક અંકો છે કે 258 ની અંદર એ આપણે ત્રણેત્રણ જે છે અંકો કે જે અર્થસૂચક અંક તરીકે આપણે ઓળખીએ છીએ સેકન્ડરી આપણે વાત કરીએ કે પોઈન્ટ 28 માં અહીં આપણે બે અર્થસૂચક અંકો મળે છે કે પોઈન્ટ 28 ની અંદર અહીં આપણે 2 અને 8 એમ બે અર્થસૂચક અંકો છે તો ફર્સ્ટ અહીં આપણે વાત કરીએ છીએ કે બધા શૂન્ય સિવાયના જે અંકો છે કે જે આપણે અર્થસૂચક અંક તરીકે ઓળખી શકીએ છીએ સેકન્ડ રૂલ્સની અંદર આપણે વાત કરીએ કે શૂન્ય સિવાયના આગળના અંકમાં એટલે કે શૂન્ય સિવાયના આગળના શૂન્ય અંકો અર્થસૂચક હોતા નથી અર્થસૂચક હોતા નથી તે માત્ર દશાંશ ચિહ્નનું તે માત્ર દશાંશ ચિહ્નનું
स्थान दर्शावे छे स्थान दर्शावे छे तो सेकंड क्वेश्चन ની અંદર ये આપણે વાત કરીએ કે શૂન્ય સિવાયના આગળના જે શૂન્ય અંક છે કે જે અર્થસૂચક હોતા નથી તે માત્ર દશાંશ ચિહ્નનું અહીં આપણે સ્થાન દર્શાવે છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે एग्जांपल तरीके ये आपने बात करी है कि 0.03 मां ये आपने एक अच अर्थ सूचक अंक तरीके ये आपने बोल किए छे कि मां एक अच अर्थ सूचक अंक छे કે 0.03 ની અંદર ય આપણે વાત કરીએ કે શૂન્ય સિવાયના આગળના જે શૂન્યો છે જે અર્થસૂચક હોતા નથી એટલે કે જે માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે એટલે કે 0.03 ની અંદર ઓન્લી ફોર જે 3 જે કે જે અર્થસૂચક અંક છે સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર વાત કરીએ કે 0.0025 માં બે અર્થસૂચક અંકો છે બે અર્થસૂચક અંકો છે 2 અને 5 ત્રીજો નિયમ અહીં આપણે વાત કરીએ કે શૂન્ય સિવાયના શૂન્યો સિવાયના બે અંકોની વચ્ચેના બે અંકોની વચ્ચેના શૂન્યો અર્થસૂચક અંકો ગણાય છે થર્ડ પોઈન્ટ ની અંદર ય આપણે વાત કરીએ છે કે શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના જે શૂન્ય છે કે જેને આપણે સિગ્નિફિકન્ટ સિગ્નેચર એટલે કે ડિજિટ તરીકે આપણે ઓળખીએ છીએ જેને આપણે અર્થસૂચક અંક તરીકે ગણી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે 2.003 માં અહીંયા આપણે 4 અર્થસૂચક અંકો છે કે બે ડિજિટ એટલે કે બે અંકોની વચ્ચેના જે શૂન્ય છે કે જેને આપણે અર્થસૂચક અંક તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ અને ફોર્થ અહીં આપણે પોઈન્ટ્સ ની અંદર આપણે વાત કરીએ નેક્સ્ટ જે આપણે પોઈન્ટ વાત કરીએ છીએ કે સંખ્યાની જમણી બાજુના શૂન્ય અર્થસૂચક ગણાય છે એટલે કે સંખ્યાની જમણી બાજુના જે શૂન્યો છે કે જેને આપણે અર્થસૂચક અંક તરીકે આપણે ગણી શકીએ છીએ તે માત્ર દશાંશ ચિહ્નની જમણી બાજુના શૂન્યો હોય તો જ વાત કરીએ કે આ ફોર્થ પોઈન્ટ ની અંદર આપણે આપ્યું છે કે સંખ્યાની જમણી બાજુના જે શૂન્યો છે જેને આપણે અર્થસૂચક અંક તરીકે ગણીએ છીએ જે માત્ર દશાંશ ચિહ્નની જમણી બાજુના શૂન્યો હોય તો જ આપણે કન્સિડર કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 0.200 માં અહીં આપણે 3 અર્થસૂચક અંકો છે એટલે કે દશાંશ ચિહ્નની જમણી બાજુના જે શૂન્યો છે કે જેને આપણે અર્થસૂચક અંક તરીકે આપણે ગણી શકીએ છીએ જો દશાંશ ચિહ્નની દશાંશ ચિહ્ન સિવાયના દશાંશ ચિહ્ન સિવાયના
જમણી બાજુના શૂન્ય જમણી બાજુના શૂન્ય અર્થસૂચક ગણાતા નથી કે યાર સેકન્ડ કન્ડિશનની આપણે વાત કરીએ કે દશાંશ ચિહ્ન સિવાયના જમણી બાજુના શૂન્યો જે છે કે જેની આપણે અર્થસૂચક તરીકે ગણતા નથી ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે 100 માં કે 100 માં એક જ અર્થસૂચક અંક છે સેકન્ડલી યાર નેક્સ્ટ આપણે વાત કરીએ કે ચોક્કસ અંકને ચોક્કસ અંકને અનંત અર્થસૂચક અંકો હોય છે ચોક્કસ અંકને અનંત અર્થસૂચક અંકો હોય છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે બે દડા અથવા તો 20 ઈંડા કે જેને આપણે અનંત અર્થસૂચક અંકો તરીકે દર્શાવી શકીએ છીએ જેમ કે બેની પાછળ આપણે ઘણા બધા આપણે શૂન્ય લખી શકીએ છીએ તે જ રીતે આપણે 20 ડિજિટની પાછળ આપણે ઘણા બધા આપણે શૂન્ય લખી શકીએ છીએ એટલે કે ચોક્કસ અંકને આપણે અનંત અર્થસૂચક અંકો હોય છે અને લાસ્ટમાં આપણે વધુમાં વાત કરીએ કે જ્યારે અંકને વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવામાં આવે છે ત્યારે એકથી દસ વચ્ચેના કે એકથી દસ વચ્ચેના અંકો અર્થસૂચક અંકોની સંખ્યા આપે છે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કે જ્યારે અંકને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવામાં આવે છે ત્યારે 1 થી 10 વચ્ચેના જે અંકો છે કે જેને આપણે અર્થસૂચક અંકોની સંખ્યા આપે છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકીએ કે 3.02 × 10^2 કે જેની અંદર આપણે 3 અર્થસૂચક અંકો છે સેકન્ડ એક્ઝામ્પલ લખી શકીએ કે 2.5082 × 10^5 કે જેની અંદર આપણે 4 અર્થસૂચક અંકો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અર્થસૂચક અંકો અને તેના નિયમો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે થેન્ક યુ